नमस्ते विद्यार्थी मित्रों, कापड़नी बात करी रहे था, रेसानी बात करी रहा था अपने, रेसा थी कापड़ सुधी, बराबर है। तो अलग अलग प्रकारना कुदरती रेसाओ अने सिंथेटिक रेसाओ एटले के कृत्रिम रेसाओ जे रासायणिक पदार्थों द्वारा मेळवामां आवे छे अने एमां पण एक्रेलिक छे, बराबर है, सिंथेटिकना अलग अलग नाइलॉन छे, ए त्रण प्रकारना आपणे कापड़ो जोया। त्यारबाद कुदरती कापड़मां पण सूतराव कापड़ छे, ऊननुं कापड़ छे, बराबर छे, आ आपणे रेशमनी कापड़ छे, ए बधा ज कापड़ो जोया। त्यारबाद वनस्पतिक रेसाओ एटले के कपास, तो कपासमांथी कई रीतना छे रेसा बहार काढवामां आवे छे, तो के कपासमांथी आपणे झींडवा बहार काढी अने एने पींजवामां आवे छे। पींजवुं एटले शुं? तो ए वनस्पतिक रेसाओमां जे कपास छे, बराबर छे, कपास छे, तो ए कपास छे एने झींडवामांथी अलग करी हाथथी रू काढवानी प्रक्रियाने पींजवुं कहे छे। जे कपासमांथी जे झींडवा होय छे, पींजवुं एटले शुं? तो के कपासमांथी झींडवा बहार काढी तेमाथी रू एटले के ऊन, रू बहार, रू हाथथी बहार काढवामां आवे छे ने, अहीं हाथथी बहार काढवानी प्रक्रियाने पींजवुं कहे छे। कपासना जे छोड होय छे एमां जे झींडवा थाय छे, એમાંથી હાથેથી જે રૂ કાઢવામાં આવે છે તેને પીંજવું કહે છે। ત્યારબાદ શણની વાત કરીએ તો કે શણ છે પશ્ચિમ બંગાળ, બિહાર અને આસામમાં મુખ્ય રાજ્યમાં થાય છે। શણના છોડને લણણી કરી પાણીમાં પલાળવામાં આવે છે અને હાથથી તેને રેસા બહાર કાઢવામાં આવે છે। મેં તમને વાત કરી કે કપાસમાંથી તો આપણે રૂ કઈ રીતના બહાર કાઢવું એ વાત કરી, બરાબર, એને પીંજવામાં આવે, પરંતુ શણ છે તો એના રેસા કઈ રીતના બહાર કાઢવામાં આવે? તો કે શણના રેસા બહાર કાઢવા માટે શણના છોડને પાણીમાં પલાળી રાખવામાં આવે છે। તે છોડ સડી જાય, ત્યારબાદ તેમાંથી હાથ વડે રેસા બહાર કાઢવામાં આવે છે। તમને પ્રશ્ન પૂછાયો હોય કે કપાસમાંથી રેસા કઈ રીતના બહાર કાઢવામાં આવે છે અથવા તો શણમાંથી રેસા બહાર કઈ રીતે કાઢવામાં આવે છે, તો કપાસમાંથી રેસા બહાર કાઢવા માટે એના જે ઝીંડવા થાય છે એ ઝીંડવામાંથી હાથ વડે ચૂંટવામાં આવે છે અને તેને કહે છે આપણે પીંજવું। શું કહેવામાં આવે છે? પીંજવું। અને ત્યારબાદ શણ, તો શણમાંથી રેસા કઈ રીતના બહાર કાઢવામાં આવે છે? તો કે શણમાંથી રેસા બહાર કાઢવા માટે શણના છોડને પાણીમાં પલાળી રાખવાનો આવે છે અને એ જ્યાં સુધી સડે નહીં ત્યાં સુધી પાણીમાં રાખવામાં આવે છે અને સડી ગયા બાદ તેમાં તેને બહાર કાઢી અને હાથથી રેસા બહાર કાઢવામાં આવે છે, બરાબર છે। તો પીંજવું અને શણમાંથી આપણે કઈ જાણી લીધું કે કઈ રીતના રેસા બહાર કાઢવામાં આવે છે અને રેસાનો ઉપયોગ છે વણાટ દ્વારા અથવા તો કાંતવા, કાંતી અને ગૂંથી અને જે કંઈ બને છે તેને કાપડ કહે છે। તો ત્યારબાદ આપણે જોઈએ કે કપાસના તાંતણાનું કાંતું, હવે કપાસ છે એના જે રેસા છે આપણે કઈ રીતના બહાર કાઢવા એ શીખી ગયા, હવે એ રેસાનો ઉપયોગ કાપડ સુધી કઈ રીતના કરવો તે, તો એના માટે કપાસના તાંતણાનું કાપવું
मुख्य मुद्दो छे कपासना तांतणानुं कांतुं। आ शब्द तमे कदाच गांधीजी विषे कदाच भणता होय, गांधीजी विषे कदाच जाणता होय, अथवा तो गांधीजी विषे क्यारेय वाँच्युं होय तो कांतुं शब्द तमे क्यांक ने क्यांक वाँचेलो छे। कांतुं एटले शुं? तो के જ્યારે આઝાદીનો સમય હતો, બરાબર છે, આઝાદીની ચળવળ ચાલતી હતી ત્યારે ગાંધીજીએ ચરખા દ્વારા, બરાબર છે, ચરખા દ્વારા કાંતવાની પ્રક્રિયા ચાલુ કરી હતી। ચરખા દ્વારા જે એ રેસાનો અથવા તો એ તાંતણાનો ઉપયોગ કરી અને એના દ્વારા શું બનાવતા? કાપડ બનાવતા। શું બનાવતા? કાપડ। તો કપાસના તાંતણાનું કાંતું કઈ રીતે કાંતવામાં? તો કે રેસામાંથી તાંતણા બનાવવાની પ્રક્રિયાને કાંતું કહે છે। હવે રેસા વિશે તમે જાણી ગયા, રેસા એટલે શું, રેસા કઈ રીતના મળે છે, બરાબર છે। તો રેસા છે એ રેસામાંથી કાપડ બનાવવાની પ્રક્રિયાને રેસામાંથી તાંતણા બનાવવાની પ્રક્રિયાને કાંતું કહે છે। રેસામાંથી તાંતણા બનાવવાની પ્રક્રિયાને કાંતું કહે છે। શું કહે છે? કાંતું। મોસ્ટ આઈએમપી વ્યાખ્યા છે કે કાંતું એટલે શું, બરાબર। તો રેસા જે છે, રેસા જે બારીક બારીક રેસાઓ નીકળે છે, બરાબર છે, રેસામાંથી જે તાંતણા બનાવવાની, તાંતણા એટલે દોરા, સાદી ભાષામાં કહું તો દોરા, અને દોરામાંથી પણ જે બારીક બારીક જે તમને દેખાય છે, બરાબર છે, કે જે હાથમાં પણ લેવા મુશ્કેલ હોય છે, બરાબર છે, તેને કહે છે રેસા। અને રેસામાંથી જે તાંતણા બનાવવાની પ્રક્રિયા છે તેને કાંતું કહે છે। તો એ હાથથી પણ બનાવી શકાય છે અને ચરખા વડે પણ બનાવી શકાય છે, ચરખો, બરાબર છે। ગાંધીજી, મેં તમને વાત કરી એમ કે આઝાદીના સમયમાં જ્યારે 1947માં આપણો દેશ આઝાદ થયો, એ પહેલાં જ્યારે આઝાદીની ચળવળ ચાલુ હતી ત્યારે ગાંધીજીએ પોતાના સ્વદેશી કાપડ, બરાબર છે, વિદેશી કાપડનો બહિષ્કાર, વિદેશી વસ્તુઓનો બહિષ્કાર અને સ્વદેશી અપનાવો, ત્યારે જે ચળવળ ચલાવી હતી ત્યારે એ સમયમાં એણે ચરખો બહાર કાઢેલો। શું કાઢેલું? ચરખો। અને ચરખા દ્વારા પોતે પોતાની રીતના જ ઘરે જ કાપડ બનાવવાની પ્રક્રિયા, અથવા તો તાંતણામાંથી જે કાપડ બને છે અથવા તો રેસામાંથી જે તાંતણા બને છે એ પ્રક્રિયાને ચરખો ફેરવી અને ચાલુ કરી, બરાબર છે। તો ગાંધીજીએ પણ એ હાથેથી કાપડ બનાવેલા છે, ત્યારબાદ તાંતણાથી કાપડ, હવે પહેલાં રેસા આવે છે। શું આવે છે? પહેલાં કાપડ કઈ રીતના બને છે? તો કે કુદરતી રીતે આપણે જોઈએ, બરાબર છે, કુદરતી રીતે જોઈએ તો એમાંથી પહેલાં કુદરતી રીતે કાપડ કઈ રીતના બને છે, કુદરતી કાપડ? તો કે કુદરતીમાં આપણે જોઈએ પહેલાં કપાસ અથવા તો શણ, તો એના પહેલાં શરૂઆતમાં શું કાઢવામાં આવે છે? કપાસ અથવા તો શણમાંથી રેસા બહાર કાઢવામાં આવે છે। શું કાઢવામાં આવે છે? રેસા। એ રેસા બહાર કાઢ્યા બાદ એમાંથી તાંતણા, શું કાઢવામાં આવે છે? રેસામાંથી તાંતણા, અને આ તાંતણામાંથી જે કંઈ બને છે તે શું બને છે? કાપડ। શું બને છે? કાપડ। તો રેસાથી કાપડ સુધી આ ત્રણ જ ગ્રાફ દોરેલો છે, એ ગ્રાફ દ્વારા આપણે સમજી શકીએ કે રેસાથી કાપડ સુધી કઈ રીતના બને છે। તો કુદરતી રીતે જ્યારે બનાવવામાં આવે છે ત્યારે કપાસ અથવા તો શણ અથવા તો પ્રાણીજની જે કંઈ એના રુવાટીનો ઉપયોગ કરવામાં આવે છે તે, અને તેમાંથી રેસા બહાર કાઢવામાં આવે છે, અને આ રેસામાંથી તાંતણા અને તાંતણામાંથી કાપડ, આ રીતના આખે આખું જે ચક્ર છે એ ચાલે છે। કુદરતી રીતે કે કૃત્રિમ રીતે, કોઈ પણ રીતે જ્યારે બનાવવામાં આવે છે ત્યારે એના પહેલાં શરૂઆતમાં રેસા, ત્યારબાદ રેસામાંથી તાંતણા, એટલે કહેવું કહે છે કાંતું, અને એ કાંત્યા બાદ એટલે કે તાંતણા બની ગયા બાદ એમાંથી કાપડ વણવામાં આવે છે। તો એમાં વણાટ અને ગૂંથણ, બરાબર, તમે
घरे पण तमारा मोटा बहन अथवा तो मम्मी के क्यारेक कंईक गूंथता होय छे, शुं होय छे, शुं करता होय, गूंथता, तो गूंथण आ शब्द तमे सांभळ्यो छे। परंतु वणाट, वणाट एटले शुं? तो कापड़ बनावा माटेनी अलग अलग प्रक्रियाओ, एमां वणाट, तो वणाट माटे अलग अलग बे तांतणा, अलग अलग बे तांतणाओ एका बीजा साथे जोड़ाय अने जे साकळ बनावीने जे कापड़ बनावे छे तेने वणाट कहे छे। आ प्रक्रियाने शुं कहे छे? अलग अलग, अलग अलग बे तांतणा भेगा थई जे साकळ द्वारा कापड़ बनावानी प्रक्रिया ने शुं कहे छे? वणाट कहे छे। आ वणाट छे ए कापड़ बनावानी एक प्रक्रिया छे, वणाट छे ए कापड़ बनावानी एक रीत छे। त्यारबाद आवे छे गूंथण। तो गूंथण में एक ज तांतणानो उपयोग थाय छे, केटला? एक ज तांतणानो उपयोग थाय छे। ज्यारे वणाट में छे ए बे तांतणानो उपयोग थाय छे, तो आ अलग अलग प्रक्रियाओ द्वारा आपणे कापड़ बनावी शकीए छे। तो वणाट, गूंथण, बराबर छे, आ एक ए जे कंई छे ए शुं छे? तो के कापड़ बनावानी, तांतणामांथी कापड़ बनावानी प्रक्रियाओ छे। चालो पहेलेथी रेसाथी कापड़ सुधी, तो शरूआतमां शुं जोयुं? तो के अलग अलग प्रकारना कापड़ो, अलग अलग प्रकारना कापड़ोमां शुं हतुं? तो के रून, ऊन, पछी सूतराव कापड़, सिंथेटिक कापड़ अने रेशमी कापड़, आ अलग अलग प्रकारना कापड़ो हता। त्यारबाद रेसा आव्या। रेसा कोने कहेवाय? तो रेसा तमे કોઈપણ દોરો લ્યો અથવા તો કોઈપણ કાપડ લ્યો તો એમાં તમને નાના નાના તાંતણા દેખાય, એ તાંતણા બહાર કાઢી અને તમે એને અલગ અલગ છૂટા પાડો તો એમાં પણ બારીક બારીક તમને નાના નાના રેસા દેખાય, તેને કહે છે રેસા। ત્યારબાદ રેસા છે એ કેવા કેવા પ્રકારના હોય? તો કે કુદરતી પ્રકારના અને કૃત્રિમ પ્રકારના, એટલે કે સિન્થેટિક પ્રકારના, બરાબર છે? તો કુદરતીમાં તમને મેં તમને વાત કરી એમ કે કપાસ અને શણ મુખ્ય, બરાબર, શણના કોથળા તમે જોયા હશે ઘરે, કોથળા, તો એ શણ છે એમાં એનો ઉપયોગ થાય છે। ત્યારબાદ કપાસ, શણ અને જે કંઈ પ્રાણીજન્ય એની રૂંવાટીઓ છે એના દ્વારા બનાવવામાં આવે છે, બરાબર છે? તો એના પહેલાં શરૂઆતમાં શણ બનાવવામાં આવે છે, બરાબર છે, સોરી, શણમાંથી રેસા બનાવવામાં આવે છે, રેસામાંથી તાંતણા બનાવવામાં આવે છે અને તાંતણામાંથી આપણે જે કંઈ બનાવવામાં આવે છે તેને કાપડ કહે છે, બરાબર છે? ત્યારબાદ વણાટ આવ્યું, કાંતું આવ્યું, કાંતું એટલે શું? તો રેસાના તાંતણામાંથી બનાવવાની પ્રક્રિયાને કાંતું કહે છે। ત્યારબાદ વણાટ, તો કે અલગ અલગ બે તાંતણા ભેગા થાય, અલગ અલગ બે તાંતણા ભેગા કરી જે સાંકળ દ્વારા બનાવવામાં આવતી પ્રક્રિયાને શું કહે છે? વણાટ કહે છે। પછી ગૂંથણ આવશે, બરાબર છે, ગૂંથણ કોને કહેવાય એ પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં, અગાઉના વિડીયોમાં આપણે જોશું। આ વિડીયોમાં ફક્ત આટલું જ, તો તમે પણ ઘરે જ અલગ અલગ કાપડ ભેગા કરી એક સરસ મજાનો ચાર્ટ બનાવી અને ચાર્ટમાં અલગ અલગ કાપડ ચિપકાવી અને એ કાપડ કેવા પ્રકારનું છે અથવા તો કયું કાપડ છે એ તમારે નોંધવાનું છે, એને નામ આપવાનું છે। ચાલો આવજો।